હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર. આજે બનાવવાના છીએ આપણે ટમેટાની ચટણી. તો એના માટે આપણે દેશી ટમેટા લીધા છે, 3 ટમેટા લીધા છે, આખું લસણ છે, મીઠું, ચટણી, હળદર, ધાણા, જીરું અને હિંગ. અને આપણે લસણની આપણે પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે ટમેટાને આપણે કટિંગ કરી લઈશું. આ રીતે આપણે નાના નાના ટુકડા કરી લઈશું ટમેટાના. ગેસ આપણે ચાલુ કરી દીધો છે, તો હવે આપણે વઘાર કરશું. હવે આપણે 1 પાવરું તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે લસણની પેસ્ટ આપણે ઉમેરશું. હવે આપણે હિંગ ઉમેરશું 1/2 ચમચી. આ રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસ આપણે ધીમો કરી નાખશું. હવે આપણે ટમેટા કટિંગ કરેલા છે એ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ધીમી આંચ પર આપણે થોડીક વાર 5-1 મિનિટ જેટલું આપણે એને સડવા દઈશું. હવે આપણે 1/2 ચમચી મીઠું નાખશું. સારી રીતે મિક્સ કરી લઈશું. ટમેટા એકદમ ગળી ગયા છે, તો હવે આપણે એમાં ચટણી ને એવું બધું ઉમેરી દઈશું, મસાલો. બે ચમચી આપણે ચટણી ઉમેરશું. એક ચમચી આપણે ધાણા જીરું ઉમેરશું. થોડીક આપણે હળદર ઉમેરશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે, તો હવે આપણે ધીમી આંચ પર 2 મિનિટ સુધી આપણે પકવવા દઈશું. એકદમ તૈયાર છે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું. ચટણી બનીને આપણી તૈયાર છે, તો હવે આપણે એને રોટલી સાથે, રોટલા સાથે કે બ્રેડ સાથે તમે ખાઈ શકો. તો આવી જ અવનવી વાનગી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.